नमस्कार मारा वाला विद्यार्थी मित्रों, स्वागत है तमारु। आज मित्रों बात करीशु प्रथम सत्रांत परीक्षा ऑक्टोबर मासनी अंदर तारीख 11/10/2022 ना रोज मित्रों धोरण 8 विषय गुजराती में आपणे जे प्रश्नपत्र गुजराती विषय आवानुं छे तेनुं आपणे मित्रों संपूर्ण सोल्यूशन करवाना छे, जे तमने परीक्षा में खूब ज उपयोगी निवडशे। तो चलो मित्रों सौ प्रथम आपणे पेपरनुं सोल्यूशन करता पहेला, वीडियो में तमे नवा आवेला छो तो चेनलने मित्रों एक वार अवश्य सब्सक्राइब करी लेजो, जेथी करी आपणे चेनल मित्रों जे कंई धोरण 8 ना वीडियो मूकीशुं जे तमने सौ प्रथम मळता रहेशे। मित्रों आ वीडियोनी जे पीडीएफनी लिंक छे तेनी पण लिंक आपणे डिस्क्रिप्शन में मूकी देशुं, त्यां जईने तमे मेळवी शको छो। तो मित्रों प्रश्नपत्र जे आपणुं प्रथम सत्रांत लिखित कसोटी आवानी छे ते गुजराती विषयनी धोरण 8 માં मित्रों कुल 80 ગુણનું પેપર હશે અને 3 કલાકમાં આપણે આ પેપર પૂર્ણ કરવાનું હોય છે। ત્યારે પ્રશ્ન નંબર 1 ની અની વાત કરીશું। નીચેના પ્રશ્નોના સાચા વિકલ્પમાં મિત્રો ઉત્તર આપવાના છે। પહેલું છે કે ઠંડીમાં મુજ કાયા થથરે, કાવ્ય પંક્તિના કયા શબ્દનો અર્થ સૂચવે છે? તો મિત્રો કાયા એટલે મિત્રો શરીર થાય છે। એના પછી માતાની આંગળીના ટેરવાના સ્પર્શથી બાળકોની સાની અનુભૂતિ થાય છે? તો મિત્રો જે બાળક માતાના આંગળીના ટેરવાના સ્પર્શથી બાળકને આનંદની અનુભૂતિ થાય છે। એના પછી કવિ કોની જીવતા પ્રેત માને છે? તો મિત્રો જે અંદર શ્રદ્ધાળુ લોકો છે એમને કવિ જીવતા પ્રેત માને છે। એના પછી આજ આનંદ કાવ્યનો પ્રકાર જણાવો? તો મિત્રો આજ આનંદ એ લોકગીત છે। પાંચમું છે એક જ દે ચિંદગારી કાવ્યમાં ચિંદગારીનો અર્થ શું સૂચવે છે? તો મિત્રો જ્ઞાન અને સમજનો તણખો સૂચવે છે। છઠ્ઠું છે પવિત્ર જગ્યા કે વ્યક્તિની ચારી બાજુ ગોળ ગોળ ફરવું એટલે એને મિત્રો પ્રદક્ષિણા કરી કહેવાય। એના પછી પ્રશ્ન 1 બ છે જોડકા જોડવાના છે। અહીંયા મિત્રો આમાં પેલું છે વિશ્વાનલ એટલે મિત્રો એક જ દે ચિંદગારી કવિતામાં આવે છે। ખમ્મા એવો શબ્દ તની ઓળખું છું માં તેમાં આવે છે। સાદું અને સાત્વિક જીવન એ ધુળીય માર્ગમાં આવતો શબ્દ છે। મોતીડા એ આજ આનંદ કાવ્યમાં આવે છે। હવે મિત્રો કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે તમારે। અહીંયા કાવ્ય પંક્તિ આપણને આપેલી છે ચાંદુ સળગ્યો ખલગ્યા મહાનલ એક જ દે ચિંદગારી। ચાલો એની કાવ્ય પંક્તિ પૂર્ણ કરીએ। તો મિત્રો ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો, સળગી આભ અટારી, ના સળગી એક જ સગડી મારી, વાત વિપતની ભારી, મહાનલ એક જ દે ચિંદગારી। તો આ કાવ્ય પંક્તિની અંદર મિત્રો આપણે આ જે કાવ્ય પંક્તિ છે તે પૂર્ણ કરી આના મિત્રો તમને જે ગુણ મળવાના છે તે મળી જાય એ રીતે લખવાની રહેશે। તો મિત્રો કાવ્ય પંક્તિના કુલ 5 ગુણ છે, તો 5 ગુણ તમને મિત્રો આટલું લખશો તો મળી જશે। પ્રશ્ન 2 નો છે નીચેના પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં લખવાના છે। મિત્રો આ તમારી જાતે લખવાના રહેશે શોધીને। બીજું સોલ્યુશન અમે તમને વ્યાકરણ છે બીજું સોલ્યુશન કરાવી નાખીશું। પહેલું છે જુમો ભીષ્ટી પાઠમાં વેણુની સમજદારી કેવી રીતે વ્યક્ત થઈ છે? બીજું દોડતો મહેમાન શા માટે ધંભી ગયો? અને ત્રીજું તાંબ્રપત્ર લેખમાં શું લખેલું હતું? એના પછી 2 છે સવિસ્તર ઉત્તર આપવાના છે। ગ્રીન સિટી વિશે તમારા શબ્દોમાં લખો, ગ્રીન સિટી એટલે મિત્રો ગાંધીનગર, અને ગાંધીનગર વિશે તમારા શબ્દોમાં લખવાના છે। એના પછી બીજું છે દેવળિયા ગામની ધૂળીટીનું વર્ણન કરો। મિત્રો કારણ આપવાનું છે કમાં વિધાનસભા ગૃહમાં પ્રવેશવા પરવાનગી જરૂરી છે શા માટે? અને બીજું છે જુમાએ ઘણા તડકા છાંયડા જોયા હતા। ત્રીજું છે વખારમાંનું બધું અનાજ દેશની ભૂખ મરતી પ્રજા માટે હતું। આના મિત્રો તમારે જવાબ જાતે લખવાના રહેશે। પ્રશ્ન 3 છે સૂચના પ્રમાણે મિત્રો જવાબ આપવાના છે। પહેલું છે સંધિ છૂટી પાડો, મહાનલ માટે સંધિ મિત્રો બને છે મહાવતાનલ બનશે, અને કવિન્દ્ર માટે મિત્રો કવિ વત્તા ઇન્દ્ર। મિત્રો તમારે અહીંયા જે ઈ મિત્રો દીર્ઘાય છે એને તમારે રસવાઈમાં ફેરવવાની છે। એના પછી મિત્રો અલંકાર ઓળખાવો, સંસાર સાગર તરવો મુશ્કેલ છે। મિત્રો અહીંયા કોઈ પણ પ્રકારનું તમને રખી શકે એવું કંઈ આપેલું નથી, વર્ણાનુપ્રાસ પણ નથી થતો, ઉપમા પણ નથી થતો, અહીંયા રૂપક અલંકાર થાય છે। સંસાર સાગર તરવો મુશ્કેલ છે એની માટે મિત્રો તમારે ખાસ ઉપમામાં શું ધ્યાનમાં રાખવાની છે, ઉત્પ્રેક્ષામાં શું બાબત છે અને વર્ણાનુપ્રાસમાં શું બાબત છે એ ખાસ ધ્યાન રાખી લેવાની છે। એના પછી નાણાં વગરનો નાથિયું નાણે નાથા લાલ, અહીં મિત્રો ન ન ન ન આવે એટલે કે વર્ણાનુપ્રાસ મિત્રો અલંકાર થાય છે। વાક્યનો પ્રકાર ઓળખાવાનો છે મિત્રો। પહેલું છે મહાનલ તરફથી એક જ ચિંદગારી અપાઈ, તો અહીંયા મિત્રો અપાઈ એ કર્મણી વાક્ય છે। બીજું છે નયનથી સવારમાં ફરવા નીકળાયું, થી નીકળાયું એટલે ભાવે વાક્ય થાય છે। એના પછી મિત્રો શબ્દ સમૂહ માટે એક શબ્દ ભૂતકાળના પ્રસંગો અનુભવો વિચારો વગેરે ચિત્તમાં સંગરવાની શક્તિ એને સ્મૃતિ કહેવાય।
વૃદ્ધ છતાં મજબૂત બાધાનો એને મિત્રો ખખડધજ કહેવાય. એના પછી મિત્રો વાક્યમાં લીટી દોરેલ વિશેષણનો પ્રકાર ઓળખો. સાહિલ નીચો છે. તો મિત્રો નીચો એ શું છે એ તમારે વિશેષણનો પ્રકાર ઓળખવાનો રહેશે. તમારી લાલ પેન મને આપો. લાલ પેન એ મિત્રો ગુણવાચક કહેવાય. એના પછી કહેવતનો અર્થ આપવાનો છે. ચેતતા નર સદા સુખી. ચેતેલો માણસ મિત્રો સદા સુખી રહે છે એ રીતે સમજૂતી આપવાની છે. અથવામાં મિત્રો રૂઢિપ્રયોગ આપેલો છે. જુમાએ જીવનના ઘણા તડકા છાંયડા જોયા. તો તડકા છાંયડા એટલે મિત્રો સુખ દુઃખમાંથી પસાર થવું, સુખ દુઃખ જોવું. એના પછી મિત્રો તમને આપેલું છે સમાનાર્થી શબ્દ. સ્મરણ એટલે યાદ, અલ્પાહાર એટલે નાસ્તો, પૃથ્વી એટલે મિત્રો ધરા, ધરતી સાચી જોડણી. ટિકિટ માટે મિત્રો જોડણી આ રીતે સાચી બને છે. લક્ષાધિપતિ માટે આવી જ રીતે બને છે. અને વિશિષ્ટ માટે આ જોડણી સાચી છે. હવે મિત્રો પ્રશ્ન ચાર છે અને અ પત્ર લેખન કરવાના છે. તમારી શાળામાં યોજાયેલ વિજ્ઞાન મેળાનો પત્ર તમારા મિત્રને લખો. મિત્રો જ્યારે પત્ર લખો છો ત્યારે તમારું સરનામું, તમારું એડ્રેસ, પિનકોડ નંબર, તારીખ લખવાની છે. પછી મિત્રો લખવાનું છે પ્રિય મિત્ર. પ્રિય મિત્ર, મિત્રનું નામ મિત્રો અહીંયા લખવાનું છે. અને પછી મિત્રો તમારે તમારી શાળામાં શું શું બન્યું વિજ્ઞાન મેળામાં એ બધું લખી. અને છેલ્લે તમારે મિત્રો આ બાજુ લિખિતન તારો પ્રિય મિત્ર, તમારું નામ અથવા સહી કરવાની છે. આટલું લખશો એટલે મિત્રો તમને 5 ગુણ મળી જશે. એના પછી કોઈપણ એક વિષય પર નિબંધ લખવાનો છે. જેમ કે મારો પ્રિય તહેવાર, મિત્રો દિવાળી આવી રહી છે તો તમને પૂછાઈ શકે છે. મારો પ્રિય ફિલ્મ અને આદર્શ ગામ. એના પછી પ્રશ્ન 5નો આ છે. ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપવાના છે. એની અંદર મિત્રો સરસ મજાનો તમને એક ફકરો આપેલો છે જે વેણુ વિશે મિત્રો છે. તો આના ઉપરથી આપણે ફકરાના જવાબો આપીશું. પહેલું છે મશક એટલે શું. તો મશક એટલે મિત્રો પાણી ભરવાના ચામડાનું સાધન એને મશક કહેવાય. ગદબ એટલે શું. તો ઢોરની ખવડામાં આવતી મિત્રો એક વનસ્પતિ જેને રજકો કહેવાય. ત્રીજું શેઠની નોકર એટલે કોણ. અહીં મિત્રો શેઠ અને નોકર એટલે કોણ અહીંની વાત કરી છે. તો વેણુ અને જે મિત્રો એનો પાડો છે બરાબર એ જુમો. જુમો અને વેણુ, જુમો એ શેઠ અને વેણુ એ નોકર. જુમો શું કામ કરતો હતો. તો મિત્રો જુમો છે એ શું કામ કરે છે. તો એને મિત્રો બારણે બારણે પાણી ભરી દીધા પછી શેઠને નોકર બની પાછા વળતા. એટલે કે પાણી ભરવાનું કામ કરતો હતો. જુમાની હંમેશાની શી ખરીદી હતી. તો જુમાની હંમેશાની મિત્રો ખરીદી હતી કે 1 પૈસાના ગાજર અને બહુ તો ટમેટા અને એક ભાજી પોતાના શાક માટે અને બથ ભરીને ગદબ એ મિત્રો એની ખરીદી રોજની હતી. એના પછી વાત કરીશું વિચાર વિસ્તાર. મિત્રો અહીંયા તમારે વિચાર વિસ્તાર લખવાના છે. મંદોદર ખાન જુમો અને દેશભક્તુ જગડુ શાહ. મિત્રો તમારે વિચાર વિસ્તાર અહીંયા લખવાના રહેશે કોઈપણ ગમે તે બે. એના પછી 3-4 વાક્યમાં જવાબ આપવાના છે. અહીંયા મિત્રો જવાબ આપવાના રહેશે તમારે. જાતે આ પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે. લેખકે અઢિયાના કેવી રીતે મેળવ્યા, લોકોમાં આનંદ સાથે પ્રસર્યો છે, જુમા અને વેણુનો મિત્ર મૈત્રીભાવ ક્યાં ક્યાં પ્રગટ થાય છે અને વાત વિપત્તિની ભારી શા માટે છે. આ મિત્રો જાતે તમારે સોલ્યુશન કરવાનું છે. આપણે મિત્રો મોસ્ટ ઓફલી સોલ્યુશન તમને કરીને આપ્યું છે. તો આશા છે કે તમને આપણો વિડીયો ગમે જ હશે. અને મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક કરજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ન ભૂલતા. ચેનલમાં નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો.